श्री स्वामीनारायण भगवान ने जय योगी अपवाद करे छे आपणे मनुष्य भाव काढी नाखो आ बधा ब्रह्मकोटीना मैं एंटर थई गई एने तो देह भाव छे ज नहीं आत्मभाव छे ज एटले યોગી આપણે કહ્યું કે મનુષ્યભાવ કાઢી નાખો સદભાવ પક્ષ રાખશું સદભાવ પક્ષ રાખશું તો શ્રીજી મહારાજ હૃદયમાં નિવાસ કરી નીકળશે કેટલી મોટી ભેટ શ્રીજી મહારાજ હૃદયમાં નિવાસ કરીને રહેશે એનાથી બીજું જોઈએ શું મહારાજ જે ઊંચામાં ઊંચી પદવી ધારણ કરી અને સત્પુરુષ પણ મહારાજ સ્વામીને અખંડ ધારીને વિચરણ કરે છે તો આ બધું બહુ મોટી પદવી આપણે મનુષ્યભાવ કાઢી નાખો સદભાવ પક્ષ રાખશો કેટલી મોટી ભેટ તો શ્રીજીમાં જ હૃદયમાં નિવાસ કરીને રહેશે નહીં કોઈ મોટી પદવી નથી મહારાજ આપણા હૃદયમાં નિવાસ કરી છેલ્લી કોઈની જ્ઞાન સમજણ બધું એમાં આવી ગયું મોટા પુરુષો મનુષ્યભાવ આવે પછી મહારાજમાં આવે પછી બીજી બાજુ એમ પણ છે મોટા પુરુષમાં મનુષ્યભાવ હોય કે એમને સામાન્ય સમજીએ જેમ બીજા બધા મનુષ્યને આપણે જોઈએ અને સમજીએ એમ મોટા પુરુષને એ રીતે સમજીએ પછી માજમાં પછી આવે જ પછી મોટા પુરુષ સત્પુરુષ તો પ્રગટ છે તો એમના મનભાવ તો મહારાજમાં આવે જ એટલે અવરી લાઈન ચાલી જીવનું બગડે એ રસ્તો જ બંધ જીવનું બગડે એ રસ્તો જ બંધ એક યુવક સ્વામીજીને કહે બાપા મનભાવ આવે છે અને આપંતર્યામી છો અને આપણ અંતર્યામી છો કે નહીં એમ શંકા રહ્યા કરે છે મોટા મોટી બધું ખલાસ થઈ જાય આ બે તો એને પ્રશ્ન પૂછ્યો કે બાપા મનુષ્યભાવ આવે છે અને આપ અંતર્યામી છો કે નહીં કે એમાં શંકા રહ્યા કરે સ્વામીજી તરત હસી પડ્યા ને કે તમારે એને શું કામ છે તમારે એને શું કામ છે શાસ્ત્રી માર્ગમાં વિશ્વાસ છે કે નહીં યોગી પોતાનું નામ ના દે અને એમાં શંકા તો પછી યોગી આપણે કહ્યું શાસ્ત્રી માર્ગમાં વિશ્વાસ છે કે નહીં તમારે એનું છે તો મારામાં વિશ્વાસ રાખો બધું જ છે મારામાં વિશ્વાસ રાખો બધું જ છે એટલે જે મારા સ્વામી ગુરુ પરંપરા જે બધું આધ્યાત્મિક તત્વ છે એ બધું જ છે શંકા રાખતા નહીં શાસ્ત્રીમાં વિશ્વાસ છે કે તો મારામાં વિશ્વાસ રાખો બધું જ છે પછી હેત કરતા બોલ્યા મનુષ્યભાવ ના આવે એ જ્ઞાન મનુષ્યભાવ ને મોટા પુરુષમાં ના આવે સત્પુરુષમાં ના આવે એ જ્ઞાન બીજું બધું જ્ઞાન બધું
ઠીક છે, બરાબર છે, પણ આ જ્ઞાન સાચું જ્ઞાન છે. જો મોટા પુરુષો મૂંઝવણમાં આવે એ જ્ઞાન કહ્યું તો આપણે સત્પુરુષ મળ્યા છે એમાં મૂંઝવણ ના લાવો. પંચ મા બાપ કરતા મૂંઝવણ આવે તે ખરાબ કહેવાય. પંચ મા બાપ એક એક પંચ મા બાપમાં એક એક પાપ કેટલું બધું થાય. આપણે સામાન્ય ભૂલ કરીએ એનો પશ્ચાતાપ કરીએ તો એ પાર ના આવે. તો પાંચમા પાપ વખતે ક્યાંથી પાર પડે? તો સ્વામી કહે કે મનુષ્યભાવ ના આવે એક જ્ઞાન, પાંચમા પાપ કરતા મનુષ્યભાવ આવે આવે તે ખરાબ કહેવાય. લાવો પાણી એમ કહેતા તે યુવકના હાથમાં જળ મૂકી કે લ્યો સોના કરતા ઘડામણ મોગો, જાઓ બધું કાઢી નાખો. સોનું હોય જો 100 રૂપિયાનું સોનું હોય અને ઘડામણ 125 ખોટનો ધંધો કહેવાય. તો સ્વામી કહ્યું કે હા તમે બધી વાત કરી સુના તો ઘણા બહુ, પણ જો પાણી આપી બધું માફ. સુના જાઓ બધું કાઢી નાખો, બધું કાઢી નાખી નાખી. ફૂલદોર ઉત્સવે ભગવાન પ્રકરણ સ્વામીજીએ વંચાવ્યું પ્રથમ ભક્ત દવાની 64 પ્રકરણ એ વંચાયું. તેઓ પણ નિરૂપણ કરતા કહ્યું મુખ્ય ફગુ અશું, આ ફગવા એ તો બરાબર છે એ પ્રતિક, મુખ્ય ફગુ અશું ફગવા એટલે શું આપણે સમજીએ છીએ. મનુષ્યભાવ ના આવવા દેવો, તેમાં મહારાજ રાજ, તેમાં મહારાજ રાજ બધા. આ ગમે હોય તો મનુષ્યભાવ આવી જાય, કેમ કે આપણા જેવા હરે ફરે ખાય પીએ બધું બધી ક્રિયા કરે મનુષ્યભાવ આવી જાય. તમે સત્પુરુષ સરખા જ લાગે, કંઈ ફેર દેખાય નહીં કે આ એટલે મૂળભાવ આયા જ કરે આયા જ કરે. તો ગમે એવું દાબીને વર્તો તો મૂળભાવ આવી જાય. ભગવાન શંકરની મુખ્ય ફગો શું મૂળભાવ ના આવવા દેવો, તેમાં મહારાજે રાજકો બતાવ્યા. શ્રીજીમાં મહારાજનો રાજીવો બતાવ્યો. ભગવાન સનની દયા થાય તો માયા નડે જ નહીં. ભગવાન સનની દયા જ જોઈએ, બીજું કાંઈ કોઈ કૃપા આવડા બુદ્ધિ કાંઈ ના ચાલે. મોટા પુરુષની કૃપા જોઈએ તો જ માયા નડે નહીં. ભગવાન સનની દયા થાય તો માયા નડે નહીં. આવું જ્ઞાન શીખવું. સજાન સ્વામી મહારાજની જય.